टीवी9 न्यूज में आपनुं स्वागत छे। लव जेहाद ना कायदानी जोगवाईओने पड़कारती अरजी पर हाईकोर्ट में सुनावणी थई। आ आईपीसी नथी, आ केस में डीएसपी कक्षाना अधिकारी तपास करता होय छे। आ दलील हती एडवोकेट जनरलनी, जो कि आ मामलामां खोटू थाय तेवी शक्यताओ ज नथी। एडवोकेट जनरले आ प्रकारनी दलीलो मूकी छे। खोटी रीते डरावी फोसलावीने लग्न करनाराओ ज डरे। जोगवाईओनुं अर्थघटन अरजदार जे रीते करी रह्या छे ते साची वात नथी। आ दलील छे एडवोकेट जनरलनी। पोलीस अधिकारीओ कायदानुं अर्थघटन कई रीते करशे ते बाबत ध्यानमां लेवा जेवी छे। सामे हाईकोर्टे पण आ दलील करी हती, आ सूचन कर्युं हतुं, निर्देश कर्यो हतो। अमारी पासे विविध फरियादो थई होय तेवी माहिती छे। अरजदारना वकीलनो आ प्रकारेनो दावो हतो। आ मुद्दे वधु वात करवा जोडाशे अमारा संवाददाता सचिन। सचिन, शुं छे वधु अपडेट? ચિરાગ, જે પ્રકારે ગુજરાતમાં ધર્મ સ્વતંત્રતા સંશોધન બિલ જે છે એને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું અને અરજદાર તરફથી એ પ્રકારની વાંધો એમાં ઉઠાવવામાં આવ્યો હતો જેટલી જોગવાઈઓને લઈને, અને એમાં કહેવામાં આવ્યું હતું કે આંતરધર્મીય લગ્નને લઈને જે જોગવાઈ કરવામાં આવી છે એના મામલે કોઈ પણ ફરિયાદ કરી શકે છે, અને આ જે સુધારો કાયદામાં કરવામાં આવેલું છે એમાં આંતરધર્મીય લગ્ન કરવાથી પણ ગુનો બનતો હોવાનું કાયદા મુજબનું અર્થઘટન છે એ પ્રકારનો દાવો જે છે અરજદાર તરફથી કરવામાં આવ્યો હતો, અને એમાં એક જે દલીલ છે એમના તરફથી એ પણ કરવામાં આવી હતી કે બળજબરીપૂર્વક ધર્મ અંગીકાર કરવો એ ખોટું જ છે, એનો પણ એમને કહ્યું હતું કે આ બાબત વ્યાજબી છે, એમાં પણ જે કાયદામાં જે પ્રાવધાન કરવામાં આવ્યું છે એ ખોટું નથી। પરંતુ આજે જ્યારે એડવોકેટ જનરલ તરફથી આ મામલે પોતાના તરફથી જે મુદ્દાઓ મૂકવામાં આવ્યા એમાં એમણે કહ્યું છે કે જે પ્રકારનું અર્થઘટન અરજદાર તરફથી કરવામાં આવી રહ્યું છે આ ધર્મ સ્વતંત્રતા કાયદાની જે જોગવાઈઓ છે એને લઈને, ત્યારે અર્થઘટન ખોટું છે, અને આ જે કાયદો છે કાયદામાં ખોટી રીતે ડરાવી ફૂસલાવીને જે લગ્ન કરનારાઓ હોય એ લોકોને જ ડરવાની જરૂર છે, અને કાયદાની જે જોગવાઈઓ છે એ જોગવાઈ મુજબ જે અધિકારી છે, અધિકારી જે આમાં તપાસ કરતા હોય છે ત્યારે ડીએસપી કક્ષાના અધિકારી તપાસ કરતા હોય છે, અને આમાં કોઈ પણ પ્રકારે ખોટું થાયની શક્યતાઓ ખૂબ ઓછી રહેલી છે। ત્યારે હાઈકોર્ટે પણ આ વલણ રાખ્યું છે કે પોલીસ અધિકારીઓ કાયદાનું અર્થઘટન કઈ રીતે કરશે એ બાબત ધ્યાનમાં લેવા જેવી છે, અને આ મામલે 19મી તારીખે હાઈકોર્ટ જે છે એ આમાં વચગાળાનો હુકમ આપી શકે છે। ધન્યવાદ સચિન તમામ જાણકારી બદલ।